जय हिंद मित्रों, तो आ वीडियो में आपणे जोईशुं बीए सेमेस्टर 6 मुख्य विषय गुजराती पेपर 609 ना एमसीक्यू जोईशुं। चालो मित्रों एमसीक्यू जोईए। तो एक, निबंध साहित्यना जनक कोण छे? तो मोंटेन छे। प्रश्न बे, अंग्रेजी में निबंध ने शू कहे छे? तो अंग्रेजी में निबंध ने एसे कहे छे, EESSAY। प्रश्न नंबर 3, साचो निबंध कोना जीवो होय छे? तो साचो निबंध परिचित गोष्ठी जीवो होय छे। परिचित गोष्ठी जीवो शू होय छे? साचो निबंध होय छे। प्रश्न 4, वाचक जोड़े परिचितपणानो संबंध ए निबंधनुं लक्षण कोणे आप्युं छे? तो काका साहेब कालेलकरे। प्रश्न नंबर 5, निबंध लखवा ए जेवी तेवी वात नथी, आ विधान कोणे कह्युं छे? तो नर्मदे कहेलुं छे। प्रश्न नंबर 6, माटी अने मोब शू छे? तो ए निबंध संग्रह छे। प्रश्न नंबर 7, माटी अने मोबना सर्जक कोण छे? तो रामचंद्र पटेल। प्रश्न नंबर 8, रस्तानुं धोवाण अटकाववा माटे ईट माटी पत्थर सीमेंट वापरीने बांधेलो धोरा के ढाळने शू कहेवાય? तो સલેપાટ કહેવાય। સલેપાટનું આમ પણ પૂછાઈ શકે। પ્રશ્ન નંબર 9, લેખકના મતે ભગવાન શ્રીકૃષ્ણનો રથ શેનો બનેલો હતો? સુવર્ણનો। પ્રશ્ન 10, લેખકના મતે ઘટોત્કચ દ્રશ્યનો બનેલો હતો? લોખંડનો। પ્રશ્ન 11, મોબ કૃતિ છે એ શેની વાત છે? તો મોબની। પ્રશ્ન 12, રામચંદ્ર પટેલ કેવી માટી ખોદીને તેના ગોળા બનાવીને તળાવમાં ફેંકતા હતા? તો મરુડિયાવાળી। પ્રશ્ન 13, રામચંદ્ર પટેલ માટીના કેટલા પડખા જણાવે છે? 2। પ્રશ્ન નંબર 14, વિદિશા નિબંધ સંગ્રહ કયા સર્જકનો છે? તો ભોળાભાઈ પટેલનો। પ્રશ્ન નંબર 15, ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ કયો છે? મંડળી મળવાથી થતા લાભ, નર્મદ। પ્રશ્ન નંબર 16, ગાંધી શતાબ્દીના દિવસે રામચંદ્ર પટેલ કઈ નવલકથા લખે છે? અંગારક। પ્રશ્ન નંબર 17, રામચંદ્ર પટેલનું નથણી કાવ્ય ક્યાં છપાયું હતું? બુદ્ધિ પ્રકાશમાં। પ્રશ્ન નંબર 18, રામચંદ્રને કવિતાની સાચી સમજ કોણે આપી? નિરંજન ભગતે। પ્રશ્ન નંબર 19, રામચંદ્ર પટેલે રચેલી કાચી કવિતા કઈ છે? તો ખીલેલી કળી। પ્રશ્ન નંબર 20, રામચંદ્ર પટેલે ચિત્રકળાની તાલીમ કોની પાસેથી લીધી? તો રસિકલાલ પરીખ જોડેથી। રામચંદ્ર પટેલે ચિત્રકળાની તાલીમ ક્યાં લીધી? તો ચીન કલાની વિદ્યાલયમાંથી। તેમનું જન્મસ્થાન ઉમતા હતું, તેમની માતાનું નામ મેનાબા હતું। માટી અને મોબ સંગ્રહનો છેલ્લો નિબંધ કયો છે? તો દ્રષ્ટિ અને દર્શન। પ્રશ્ન નંબર 25, રામચંદ્ર પટેલનો વ્યવસાય? તો એ ચિત્ર શિક્ષક હતા। પ્રશ્ન નંબર 26, રામચંદ્ર પટેલનું ઉપનામ સુક્તિ હતું। 27, બડેલી અને બ્રહ્માનંદ નિબંધમાં કેટલા તીર્થસ્થાનની વાત કહી છે? તો 3। બાળ વિકાસ સુદર્શન ગ્રંથાવલી કોના નિબંધો છે? તો મણિલાલ એન ત્રિવેદીના। 29, કાકા સાહેબની કૃતિનું મુખ્ય અંગ શું છે? તો આનંદ છે। 30, સુરેજ જોશીની કૃતિના શિક્ષકનું મુખ્ય અંગ શું છે? લીલા છે। 31, ચોસ્યું એટલે રોટલાનો ચોથો ભાગ। ક્વેશ્ચન નંબર 32, માટી અને મોબ નિબંધ સંગ્રહમાં કુલ કેટલા નિબંધો છે? 20। 33, ઠાઠું એટલે કે ગલ્લાનો પાછળનો ભાગ। 34, રામચંદ્ર પટેલનો કયો ચંદ્રક એનાયત થયેલ? કુમાર સુવર્ણ ચંદ્રક। બ્રહ્માનંદ બાબા કયા મંદિરના પૂજારી હતા? બડેલીના।